તેમાં આપણે એકડે એક પછી બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાછળે પાંચ પછી જુઓ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ હવે અહીં મેં ડ્રો કરેલું રાખ્યું છે એક એટલે એક વસ્તુ તે જોઈએ જુઓ અહીં મેં દોરેલું રાખ્યું છે એકડે એક એટલે કોઈ પણ એક વસ્તુ અહીં બોલ દોરેલા છે તો એક વસ્તુ બગડે બે એટલે બે એક અને બે એકમાં એક નાખે એટલે કેટલા થાય બે પછી અહીં જુઓ તગડે ત્રણ તો એક બે ને ત્રણ પછી ચોગડે ચાર એટલે કોઈ પણ ચાર વસ્તુ એક બે ત્રણ અને ચાર પાંચડે પાંચ તો પછી એક બે ત્રણ ચાર ને પાંચ પછી છગડે છ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ સાતડે સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આઠડે આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નવડે નવ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એકડે મીંડે દસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ હવે આપણે એક થી દસ ચેક્સ વાળી બુકમાં લખીશું ચલો ચેક્સ વાળી બુક કાઢો તેમાં સી ડબલ્યુ લખો તેમાં આવી રીતના એક થી દસ લખો અહીં પછી આમ એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ તેમાં તમારે આમ એકડે એક એમ લખતું જવાનું પછી બગડે બે એમ લખતું જ એવી રીતના એક થી દસ સીધી લાઈનમાં આવી રીતના લખવાના છે સી ડબલ્યુ સેમ એ ડબલ્યુ કરવાનું છે તેમાં પણ તમારે એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ ને એકડે મીંડે દસ આ બે પેજ તમારે કમ્પ્લીટ કરવાના છે મેં તમને હમણાં શીખડાવ્યું એક એટલે કોઈ પણ એક વસ્તુ બગડ એટલે બે વસ્તુ તે એકમાં એક નાખી એટલે કેટલા થાય બે બે માં એક નાખી એટલે કેટલા થાય ત્રણ હવે એકમાં એક નાખી એટલે કેટલા થાય બે પછી બે માં એક નાખી એટલે કેટલા થાય ત્રણ ત્રણ માં એક નાખી એટલે કેટલા થાય ચાર ચાર માં એક નાખી એટલે પાંચ એવી રીતના તમારે ગણતરી કરતા શીખવાનું છે